વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર પહેલું અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ. ઇન્ટરનેટ ટેકનોલોજી એ ડિજિટલ ટેકનોલોજીનું સ્વરૂપ છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે ઇન્ટરનેટ ટેકનોલોજી એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે. મિત્રો, ઇન્ટરનેટનો ઉપયોગ તો આપણે સહજ બની ચૂક્યો છે. આજે આપણે જ્યાં જોઈએ ત્યાં આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ જ છીએ. ત્યારે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તે વાત આપણે આજે અહીંયા સમજીએ. અહીંયા આપ્યો છે હેતુ અને ઉપયોગ. મિત્રો, એની અંદર પહેલો પોઈન્ટ જોઈએ ટ્યુટોરિયલ. ટ્યુટોરિયલ એટલે કે મિત્રો, જ્યારે વિવિધ વેબસાઇટો હોય છે, આ વેબસાઇટ પર આપણા વિષયના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવાલાયક સામગ્રી આપણને ઓપન એસેન્સ લિંક દ્વારા આપણે એને વાંચીએ છીએ, એટલે કે આપણને ઓપન એસેન્સ લિંક પરથી પ્રાપ્ત થાય છે અને એની પર મૂકવામાં આવે છે આ બધી વાંચવાલાયક સામગ્રી છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનો છે. અને જ્યારે આપણે તેને વાંચીએ છીએ ત્યારે આપણને તે એ મટીરિયલ છે તે આપણને એક ટ્યુટોરિયલ જેવું સાબિત થાય છે, એટલે કે સિદ્ધ થાય છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? હવે તમને સમજ પડી ટ્યુટોરિયલ એટલે શું? કે વેબસાઇટ ઉપર આપણા વિષયના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનો છે, વાંચવાલાયક સામગ્રી છે, તે કઈ વેબસાઇટ ઉપર? ઓપન એસેન્સ લિંક પર મૂકવામાં આવે છે. અને જ્યારે આપણે તેને વાંચીએ છીએ ત્યારે આપણને આ મટીરિયલ છે તે એક ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે. મિત્રો, ત્યારબાદ આપણે બીજો પોઈન્ટ જોઈએ ત્વરિત શિક્ષણ. ત્વરિત શિક્ષણ કે જાણકારી. વિદ્યાર્થી મિત્રો, કેટલીક સંસ્થાઓ છે જે આપણને સંસ્થાઓ દ્વારા જે નિષ્ણાંતોના ભાષણો છે અને એના વિડીયો છે તે આપણને ઓપન એસેન્સ લિંક પર મુકાય છે, જેના દ્વારા વર્ગખંડ જેવું ભણવાનું અને શીખવાનું કોમ્પ્યુટર પર જ મળી રહે છે. આપણને વર્ગખંડની અંદર જેવી રીતે ભણીએ છીએ એ જ મિત્રો, આજે આપણે એ જ પરિસ્થિતિના, કોરોનાની પરિસ્થિતિમાં આજે આપણે આ જ વસ્તુનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છીએ. એટલે કે ઓપન એસેન્સ લિંક પર કેટલીક સંસ્થાઓ છે, નિષ્ણાંતોના પ્રવચનો છે, વિડીયો છે જે મૂકવામાં આવે છે અને જેનાથી વેબસાઇટ પર વર્ગખંડમાં ભણતા હોય તેવું આપણને શીખવા મળે છે. દાખલા તરીકે જોઈએ તો અર્થશાસ્ત્રના અંદર કોઈ નિષ્ણાંત છે, સારા એવા કે સારા એવા એવોર્ડ્સ પામેલા વિશ્વવિખ્યાત છે, તજજ્ઞો છે, જે સારી એવી યુનિવર્સિટીમાંથી પોતાના જે વ્યાખ્યાનો આપ્યા હોય, પોતાને જે એવોર્ડો પ્રાપ્ત થયા હોય છે, પોતાની જે સબ્જેક્ટ વિશેની માહિતી હોય છે તે બધું આપણને વેબસાઇટ પર ઉપલબ્ધ હોય તો આપણે તે મેળવી શકીએ છીએ અને શીખી શકીએ પણ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળનો પોઈન્ટ જોઈએ ત્રીજો, વાંચવાલાયક સામગ્રી. મિત્રો, અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિનામૂલ્યે વાંચવા મળે છે, તેમજ જે તે વિષયના નિષ્ણાંતોના લેખો, જનરલો વગેરે પણ આપણને વાંચવા મળે છે. કેટલીક જનરલો તો વિદ્યાર્થી મિત્રો વિનામૂલ્યે પૈસા ભરીને, ભર્યા વગર પણ વાંચવા મળે છે, તો કેટલીક જનરલો કે કેટલાક સારા એવા પુસ્તકો છે જે આપણને પૈસા ભરીને પણ વાંચી શકાય છે. આવી સામગ્રીને આપણે ઈ બુક્સ અથવા ઈ જનરલના નામે પણ ઓળખાવી શકીએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ જનરલોને આપણે પૈસા ભરીને વાંચી શકીએ છીએ, તેમજ આપણે તેને પુસ્તકો તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને જેને આપણે ઈ બુક્સ અથવા ઈ જનરલ તરીકે પણ ઓળખાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળનો પોઈન્ટ આવે છે ચોથું, વિવિધ માહિતી મેળવવા. શું કીધું છે? વિવિધ માહિતીઓ મેળવવા. ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો તથા યુનિવર્સિટી વિશે માહિતી મેળવી શકાય છે. શું કહી દઉં, ઇન્ટરનેટ પર આપણે સર્ચ કરી અને અર્થશાસ્ત્રની અંદર કઈ કઈ કોલેજો આપણને, કઈ કઈ યુનિવર્સિટી છે, કઈ કઈ ઇન્સ્ટિટ્યૂટ છે, આ અંગેની માહિતી આપણે, જે આપણને ડિગ્રી પ્રાપ્ત કરાવે છે અર્થશાસ્ત્ર વિષયમાં, તે અંગેની માહિતી પણ આપણે મેળવી શકીએ છીએ. તેમજ તેના પરથી આપણને વિશેષ કોઈપણ વિષયની વિશેષ માહિતી પણ પ્રાપ્ત થાય છે, તેમજ ખાલી અર્થશાસ્ત્ર વિષયની નહીં પરંતુ કોઈપણ વિષયને લગતી પણ માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન,
આગળનો પોઈન્ટ અન્ય માહિતી મેળવવા માટે. વિદ્યાર્થી મિત્રો, સર્ચ કરીને આપણે રેફરન્સ બુક, અર્થશાસ્ત્રીઓ દ્વારા અપાયેલા વ્યાખ્યાઓ અને તેમના કોટેશનો એટલે કે ટાંચણ, એના જે નોટ્સ અપાઈ હોય તે નોંધો પણ મેળવી શકીએ છીએ. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ આવે છે આંકડાકીય માહિતી. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતી વપરાય છે, જેમ કે ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ વગેરે. માહિતી વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોતો, એટલે કે આ માહિતી આપણે જે મળી છે તે આપણને ક્યાંથી મળી છે, કેના દ્વારા પ્રાપ્ત થઈ છે તે વિશેની, જેવી માહિતી, આવી માહિતી રાજ્યોના બજેટ, બેંકોની માહિતી, ખેત ઉત્પાદનની માહિતી, આયાત નિકાસનું કદ છે, બેરોજગારીનું પ્રમાણ છે, ઔદ્યોગિક ઉત્પાદન છે, ગરીબીનું પ્રમાણ છે વગેરે માહિતીનો આમાં સમાવેશ થાય છે. આવી માહિતી કેટલાક વિશ્વસનીય તેમજ અધિકૃત સ્ત્રોતો દ્વારા જોવા મળે છે, જેમ કે બેંક અંગેની RBIની વેબસાઇટ પર આયાત નિકાસ માટેની માહિતી આપણને વેપાર મંત્રાલયની વેબસાઇટ પર, અંદાજપત્રની માહિતી આપણને નાણાં મંત્રાલયની વેબસાઇટ પર, ઉપરાંત CSSO, NSSO, WHO, UNO, CMIE, ILO, IMF વગેરે વેબસાઇટ પરથી વાપરી શકાય છે. અસ્તુ.